તમે એવું સાંભળ્યું હશે કે કુંડળી મેળવતા પહેલા થેલેસેમિયાનો રિપોર્ટ મેળવવો જરૂરી છે. આ વર્ષે એમએસ યુનિવર્સિટી બરોડાના ફર્સ્ટ યર બીકોમના એડમિશન વખતે ફોર્મ જોડે થેલેસેમિયા રિપોર્ટ જોડવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જોકે આ નિયમ તો દરેક યુનિવર્સિટીએ લાગુ કરવો જોઈએ. થેલેસેમિયા વિશેની જાગૃતિ કોલેજ કાળના સમયમાં જો આવી જશે તો ભવિષ્યમાં થેલેસેમિયાને નાબૂદ જરૂર કરી શકાશે. તમે જોઈ રહ્યા છો આરોગ્યની વાત. હવે આ વિડીયોમાં આપણે થેલેસેમિયા વિશે એકદમ શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં જાણીશું. અમુક વાત સમજતા વાર લાગે તો વિડીયોને બે વાર જોઈ લેજો, પણ વિડીયોને પૂરેપૂરો જોજો. પહેલાં સમજીએ થેલેસેમિયા વિશેની સાદી સમજણ. તો થેલેસેમિયા એ આનુવંશિક રોગ છે, એટલે કે વારસાગત રોગ છે, એટલે કે વારસામાં મળતો રોગ છે. તો તમને એમ થશે કે મને તો કોઈ તકલીફ છે જ નહીં, તો હું શા માટે રિપોર્ટ કરાવું, અને તકલીફ નથી તો મારા બાળકોમાં કઈ રીતે આવી શકે? તો એવું વિચારશો નહીં. તમને હાલ તકલીફ નહીં હોવા છતાં પણ તમારા બાળકમાં થેલેસેમિયા થઈ શકે છે. લોકો આ જ ભૂલ કરી રહ્યા છે. તો આવું કેમ? આ જ પ્રશ્નોનો જાણવા માટે આપણે આ વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, અને તો જ ખબર પડશે કે આ રોગ વારસાગત રીતે બાળકમાં કઈ રીતે આવે છે. તો સૌથી પહેલાં આપણે હિમોગ્લોબિન વિશે સમજવું પડશે, કારણ કે થેલેસેમિયા એ એક પ્રકારનો એનિમિયા છે. ઘણાને એ ખ્યાલ નહીં હોય કે આ વળી એનિમિયા શું છે. તો એનિમિયા એટલે સરળ ભાષામાં સમજીએ તો જેને લોહીની ટકાવારી ઘટે છે એને એનિમિયા છે. તો દરેક એનિમિયાને થેલેસેમિયા ગણવાનો નથી, પણ આ થેલેસેમિયા એક એનિમિયાનો એવો પ્રકાર છે કે જેમાં લોહીની ટકાવારી ઘટે છે. તો હિમોગ્લોબિનમાં બે પાર્ટ હોય, એક હિમ અને બીજું ગ્લોબિનની ચેન. એક હિમ ભાગને આજુબાજુ ચાર ગ્લોબિનની ચેન ચોટેલી હોય એમ સમજી લો. એમાં બે આલ્ફા ગ્લોબિનની ચેન હોય અને બે બીટા ગ્લોબિનની ચેન હોય. આ ચાર ગ્લોબિનની ચેનમાંથી એક પણ ચેન તમારામાં ગેરહાજર હોય તો એને થેલેસેમિયા કહેવાય. જેને આલ્ફા ગ્લોબિનની ચેન ના હોય એને આલ્ફા થેલેસેમિયા કહેવાય, અને જેને બીટા ગ્લોબિનની ચેન ના હોય એને બીટા થેલેસેમિયા કહેવાય. હવે આ ચેન ગાયબ કેમ થાય છે એ સમજવું પડશે. એના માટે રંગસૂત્રની વાત સમજવી પડશે. તો આપણા શરીરમાં ટોટલ રંગસૂત્રની 23 જોડી હોય, પણ આ રંગસૂત્રો ઉપર જનીનો ગોઠવાયેલા હોય. એ જનીનો આપણા શરીરનું બંધારણ કેવી રીતે થશે એ નક્કી કરતા હોય, અને એ જનીન આપણને આપણા માતા પિતામાંથી વારસામાં મળે. તો રંગસૂત્રના 11 નંબરની જોડીમાં બીટા ચેન બનવા માટેના જનીન હોય, અને રંગસૂત્રના 16 નંબરની જોડીમાં આલ્ફા ચેન બનવા માટેના જનીન હોય. અત્યારે બીટા થેલેસેમિયા વધારે જોવા મળે છે, એટલે આપણે બીટા થેલેસેમિયા વિશે જ આપણે જાણીશું. રંગસૂત્ર નંબર 11ની જોડીમાં પહેલી કન્ડિશન એવી છે જેમાં જોડીની બંને બાજુ જનીન નોર્મલ છે, તો થેલેસેમિયા નથી. બીજી કન્ડિશન એવી છે જેમાં જોડીની એક બાજુ નોર્મલ જનીન છે અને બીજી બાજુ જનીન નથી, તો એને થેલેસેમિયા માઇનોર કહેવાય. થેલેસેમિયા માઇનોર જેને છે એને શરીરમાં કોઈ તકલીફ દેખાતી નથી. જનરલી એને લોહીની ટકાવારી 9% આસપાસ રહેતી હોય છે, એ સિવાય કોઈ લક્ષણો દેખાતા નથી અને બીજાની જેમ નોર્મલ જીવન જ જીવે છે. તો હવે એ સમજીએ કે કયા થેલેસેમિયામાં તકલીફ થાય છે. તો એ રંગસૂત્રની 3 કન્ડિશન એવી છે કે જેમાં જોડીની બંને બાજુ જનીન નથી, તો એને કહેવાય થેલેસેમિયા મેજર. થેલેસેમિયા મેજર મોટે ભાગે 6 મહિનાના બાળકમાં જ પકડાઈ જાય છે, કારણ કે ગ્લોબિન ચેઇન બનતી નથી, એટલે હિમોગ્લોબિનમાં ગ્લોબિન ચેઇન હોતી નથી. આવા હિમોગ્લોબિનવાળા લાલ કણ જલ્દી તૂટવા લાગે છે અને લોહીની ટકાવારી ઘટવા લાગે છે અને લોહીની બોટલ ચડાવવી પડે છે. આવા બાળકને વારંવાર લોહી ઘટે તો કોઈકને 2 અઠવાડિયે, કોઈકને 1 મહિને, કોઈકને 2 મહિને લોહીની બોટલ ચડાવવી પડે. બાળકમાં જ્યાં સુધી 9% હિમોગ્લોબિન ના થાય ત્યાં સુધી બોટલ ચડાવતા રહેવું પડે.
હવે જો તમે ઈચ્છતા હોય કે આવા લક્ષણો મારા બાળકમાં ના આવે તો પહેલાંથી જ આપણો પોતાનો થેલેસેમિયા રિપોર્ટ કરાવી લેવો જરૂરી છે. અગર પોતાનો રિપોર્ટ થેલેસેમિયા માઇનોર આવી પણ જાય છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, પણ તમારા પાર્ટનર થેલેસેમિયા માઇનોર ના હોવા જોઈએ એ જરૂરી છે. આનું બેસ્ટ ઉદાહરણ મિસ્ટર અમિતાભ બચ્ચન, ખુદ થેલેસેમિયા માઇનોર છે અને એવા જય બચ્ચન જોડે લગ્ન કર્યા કે જેને થેલેસેમિયા નથી, તો મિસ્ટર અભિષેક પણ નોર્મલ છે. હવે આ જનીન બાળકમાં વારસામાં કઈ રીતે ઉતરે છે એ સમજો. માની લો કે માતા થેલેસેમિયા માઇનોર છે અને પિતા પણ થેલેસેમિયા માઇનર છે. બાળકને માતાના રંગસૂત્રની જોડીનો એક ભાગ મળશે અને પિતાના રંગસૂત્રની જોડીનો એક ભાગ વારસામાં મળશે. માતા અને પિતા બંને માઇનર છે એટલે કે બંનેના રંગસૂત્રના એક ભાગમાં જનીન નથી. હવે જો રંગસૂત્રનો માતાનો નોર્મલ ભાગ અને પિતાનો નોર્મલ ભાગ વારસામાં આવે તો બાળક નોર્મલ થાય અને આવી શક્યતા 25% છે. અને જો માતાનો નોર્મલ ભાગ અને પિતાનો ખામીવાળો ભાગ વારસામાં આવે અથવા માતાનો ખામીવાળો ભાગ અને પિતાનો નોર્મલ ભાગ વારસામાં આવે તો થેલેસેમિયા માઇનોર બને અને આવી શક્યતા 50% બને. પણ જો માતાનો ખામીવાળો ભાગ અને પિતાનો ખામીવાળો ભાગ વારસામાં આવી ગયો તો બાળક થેલેસેમિયા મેજર બનશે અને આવી શક્યતા 25% રહેલી છે. એટલે જ કહેવામાં આવે છે કે તમારા રિપોર્ટમાં થેલેસેમિયા માઇનોર હોય તો પાર્ટનરને થેલેસેમિયા માઇનોર ના હોવો જોઈએ. આજના વિડીયોમાં આપણે થેલેસેમિયા વિશે બેઝિક માહિતી સમજી. વિડીયોના પાર્ટ ટુમાં આપણે થેલેસેમિયાના મેજર લક્ષણ અને એની સારવાર વિશે સમજીશું.